इस वक्त जगह जगह पर गरीब कल्याण मेले का आयोजन हो रहा है। तब ये खबर नर्मदा से सामने आ रही है, जहां पर 14वें तबके का गरीब कल्याण मेला शुरू करवाया गया है। दरअसल नर्मदा में भरूच के सांसद मनसुख भाई वसावा की अगुवाई में जिला पंचायत के प्रमुख भीमसिंह भाई तड़वी, विधायक डॉक्टर दर्शनाबेन देशमुख और साथ ही चुने हुए जनप्रतिनिधियों की मौजूदगी में राजपिपला की श्री छोटू भाई पुरानी व्यायाम विद्यालय के संकुल में इस मेले की शुरुआत करवाई गई। जिले के 16,000 से ज़्यादा लाभार्थियों को इसमें ले लिया गया है और 15 करोड़ से ज़्यादा के सहाय किट का वितरण किया जा रहा है। देश ने राज्य गरीबों ने गरीबी में बाहर काढ़वा माटे समग्र भारत ने राज्य वर्ष में आवा गरीब कल्याण मेला आयोजन थी रही है। एम विविध प्रकार की सहाय रोजगार धंधा जे प्रकार गरीबों करता होने सरकार सहाय करने आवा मेड़ावाड़ा योजी रही है। દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે એમને આ ગુજરાતમાં આ ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ કરાવ્યો અને તે નિરંતર સતત આજે પણ એ ચાલુ છે। આજે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ બનાસકાંઠા મુકામે આ ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ કરાવ્યો છે। નર્મદા જિલ્લામાં પણ ખૂબ સુંદર પ્રકારનું ગરીબ કલ્યાણ મેળાનું આયોજન થયું છે। 2200થી પણ ઉપર જેટલા અલગ અલગ લાભાર્થીઓ સુથારી કામ, મત્સ્ય ઉદ્યોગ, દૂધ ડેરી ઉદ્યોગથી માંડીને બધા અલગ અલગ પ્રકારના રોજગાર ધંધો કરનારા લોકોને આજે સાધન સહાય વિતરણ કરવામાં આવ્યું। દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો પણ એ જ ઉદ્દેશ છે, હર હક કો કામ આપવાની વાત કરી, દરેક વ્યક્તિને રોજગારી આપવાની વાત કરે છે તો આ ગરીબ કલ્યાણ મેળા થકી ખૂબ મોટી સંખ્યામાં લોકોને રોજગારી મળવાની છે અને સાચા અર્થમાં જે ગરીબ જે સમાજ છે એ પોતાની રીતના આગળ ઉપર ઉઠવાના પ્રયત્નો આ સરકારની સહાયથી એ પ્રયત્ન કરશે। હમસે જુડે રહેને કે લિયે હમારે યુટ્યુબ ચેનલ કો સબસ્ક્રાઇબ કરે ઓર નઈ વિડિયો કી નોટિફિકેશન કે લિયે બેલ આઇકન કો દબાયે।